અન્યુઝના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ। વલસાડ પૂરગ્રસ્ત પરિસ્થિતિમાંથી બહાર આવ્યા બાદ યુદ્ધના ધોરણે કામ કરનાર ટીમને સન્માનિત કરવામાં આવી। વલસાડ શહેરમાંથી પૂરના પાણી ઓસાયા બાદ પૂર્વવત સ્થિતિમાં લાવવાની ભગીરથ કામગીરી કરનાર સુરત મહાનગરપાલિકાની ટીમને સન્માનિત કરાઈ। સુરત પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેક્ટર તેમજ વલસાડ પાલિકા પ્રમુખ અને સીઈઓએ આ કામગીરીમાં સહભાગી બનનાર પારડી, વાપી, ધરમપુર અને ઉમરગામ પાલિકાની ટીમને પણ સન્માનિત કર્યા હતા, જેમાં વલસાડ જિલ્લાના કપરાળા, ધરમપુર તાલુકા તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીમાં આવેલા ઘોડાપુરથી વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી સર્જાયેલી જળમબંધની પરિસ્થિતિ બાદ જે તારાજી સર્જાઈ તેમાંથી બહાર નીકળવામાં વલસાડ નગરપાલિકાની ટીમ સાથે ખભે ખભા મિલાવીને સફાઈની યુદ્ધના ધોરણે પ્રેરણારૂપ કામગીરી કરનાર સુરત મહાનગરપાલિકાની ટીમ ઉપરાંત આ ભગીરથ કામગીરીમાં સહભાગી બનનાર પારડી, ધરમપુર અને ઉમરગામ નગરપાલિકાની ટીમને સુરત પ્રાદેશિક કમિશનરની કચેરીના અધિક કલેક્ટર વીસી બાગુલ તેમજ વલસાડ નગરપાલિકાના ઇન્ચાર્જ સીઈઓ પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા આજ રોજ પ્રશંસા પુરસ્કાર ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરાયા હતા। વલસાડ પાલિકાના સભાખંડમાં યોજાયેલા એક સમારંભમાં વલસાડ પાલિકાના ઇન્ચાર્જ અને વાપી પાલિકાના નિયમિત ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે કુદરતની આગળ કોઈનું ચાલતું નથી, એ પડકારરૂપ પરિસ્થિતિને કેવી રીતે ઝડપથી પહોંચી વળાય એ મહત્વનું છે। વલસાડ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સર્જાયેલી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમે ખડે પગે ઊભા રહીને પ્રેરણારૂપ અને પ્રશંસનીય કામગીરી કરી હતી। તેને કારણે વલસાડ અગાઉની પરિસ્થિતિમાં ફરી આવવા માંડ્યું છે। તેમ કહીને આ કોર્સમાં સહકાર આપવા બદલ ધરમપુર, પારડી અને ઉમરગામ નગરપાલિકાની ટીમનો પણ આભાર માન્યો હતો। આ પ્રસંગે પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ તથા આરોગ્ય સમિતિના ચેરમેન હિતેશભાઈ ભંડારી અને ભાજપ કોસા અધ્યક્ષ રાજેશભાઈ ભાનુશાલી, વલસાડ પાલિકા ઇજનેર હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વલસાડ પાલિકા કોર્પોરેટર ઝકીરભાઈ પઠાણે આભારવિધિ કરી હતી। સુરત મહાનગરપાલિકા વતી પ્રશંસા પુરસ્કાર ટ્રોફી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સતીશભાઈ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રમોદભાઈ પટેલ અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અરવિંદભાઈ પટેલે સ્વીકારી હતી। પારડી પાલિકા વતી ચીફ ઓફિસર પ્રાચીબેન દોશીએ, ઉમરગામ પાલિકા વતી સીઓ દીક્ષેશભાઈ બારોટ, વાપી અને વલસાડ વતી સીઓ શૈલેષભાઈ પટેલ તથા ધરમપુર પાલિકા વતી ઇજનેરે ટ્રોફી સ્વીકારી હતી। આપણે જાણીએ છીએ કે છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ એ એક જળપ્રલયની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે। આપણી કરતાં પણ વધુ વિકટ પરિસ્થિતિ આપણી બાજુના જ પડોશી જિલ્લા નવસારીની છે અને આ એક અઠવાડિયાથી જે જળપ્રલયની વલસાડ જે ભોગવી રહ્યું છે અને એમાંથી બહાર કરવા માટે જે જહેમત આપણી સાથે ખૂબ નજીક અને એક પ્રેરણાદાયક આપણને ઉદાહરણ પૂરી પાડે એવા સુરત મહાનગરપાલિકા કે જે દિવસથી આ પૂર પ્રકોપ થયો અને એના બીજા દિવસથી સુરત મહાનગરપાલિકાની ટીમ અને સાથે સાથે આપણી વલસાડની જ નગરપાલિકાઓ બીજી કે જે વાપી, ધરમપુર, પારડી અને ઉમરગામ એ પણ વલસાડ સાથે ખડે પગે રહી અને આ અઠવાડિયાની અંદર વલસાડને તરત જેવું હતું એવું કરવા માટે જે જહેમત ઉઠાવી છે અને એ જહેમત બાદ આપણે આજે એનો એક નાનકડો સન્માન સમારોહ રાખ્યો છે, એમાં ઉપસ્થિત વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી કિન્નરીબેન, પ્રાદેશિક કમિશનરની કચેરીના અધિક કલેક્ટર અને અમારા પ્રેરણાદાયી અને માનનીય કમિશનર સાહેબે કીધું કે બાગુલ સાહેબ એ વલસાડમાં છે એટલે હું વલસાડ આવ્યો નથી અને બાગુલ સાહેબના ખૂબ સુંદર માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી થઈ છે એવા આપણા અધિક કલેક્ટર શ્રી બાગુલ સાહેબ, વલસાડ નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી હિતેશભાઈ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મારા સાથી ઉમરગામ નગરપાલિકાના જિગ્નેશભાઈ, પારડી નગરપાલિકાના પ્રાચીબેન, ધરમપુર નગરપાલિકાના મિલનભાઈ કે જેઓ અત્યારે એક વિશેષ કરી રહ્યા છે કારણ કે એમને ગણદેવીનો ચાર્જ છે
અને ગણદેવી નવસારી માં આવે છે. મારા વલસાડ નગરપાલિકાના તમામ આરોગ્ય ચેરમેનશ્રી અને આરોગ્ય ટીમ અમારા એસઆઈ કિશોરભાઈ મુકેશભાઈ અને સાથે બાંધકામ ટીમ અને વિવિધ સમિતિઓ અને વિવિધ ટીમો વલસાડ નગરપાલિકાની કે જે ખડે પગે આ કાર્યની અંદર રહી છે અને સાથે વલસાડ નગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ કે જેઓ ગયા લગભગ રવિવારથી આ નો શનિવાર આ આખું વીક એ 24 કલાકમાંથી લગભગ 18 કલાક સુધી જહેમત કરી છે અને પ્રિન્ટ મીડિયા અને પત્રકાર શ્રી સંદેશના અને અમારો ઝાકીરભાઈ વિવિધ નગરપાલિકાના સ્ટાફ મિત્રો આપ સૌનું આ પ્રસંગે હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપણે જાણીએ છીએ કે પુલ એ કુદરતી હોનારત છે અને જો કોઈ વ્યક્તિ દ્વારા આ કરવામાં આવ્યું હોત તો અત્યારે ચારે બાજુથી એના પર પિટકાર વરસાવવામાં આવ્યો હોત, પરંતુ આની અંદર કુદરતની અંદર કોઈનું ચાલતું નથી અને એ આપણે સહન કરવું જોઈએ. પરંતુ જે આ પરિસ્થિતિ આવી છે એ પડકારરૂપ પરિસ્થિતિને આપણે કેટલા જલ્દી પહોંચી વળીએ એના માટે આપણે એક સુંદર મજાનો પ્રયાસ કર્યો છે. વલસાડને જેવું હતું એવું બનાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખાસ કરીને એસએલસીની ટીમો અમારી વિવિધ નગરપાલિકાની સેનિટેશન ટીમો એમના એસઆઈ એમણે ખૂબ જહેમત કરી છે અને એ બધા અભિનંદનને પાત્ર છે. આપણે બધા તાળી વગાડીએ. અને હજુ સુધી વરસાદ તો આવે છે પણ આપણે એવું ધારીએ છે કે જે આપણને અત્યારે જે બધી મદદ કરી છે તો હવે વલસાડે પોતાએ સક્ષમ બનવું પડશે અને હવેથી કાલથી આ બધી કામગીરી આપણી વલસાડ નગરપાલિકા આપણો સુંદર મજાનો આપણો સ્ટાફ છે આપણા જે વલસાડ નગરપાલિકાના જે આપણા સફાઈ કર્મચારીઓ છે એને આપણે આવતા વીકની અંદર સન્માનવાના છે. આવતા વીકમાં અથવા તો નેક્સ્ટ આપણી જનરલ વોર્ડની અંદર, પરંતુ જે બહારથી આવ્યા છે એને આજે આપણે લગભગ વિદાય કરવાની છે. કલેક્ટર લેવલથી તો ફોન હતો કે અમે જોયા પછી જ એમને વિદાય કરવાના છે, પણ મેં કહ્યું સાહેબ બપોર પછી આપ એક આરએસએસ સાહેબ આપણા ત્યાં વિઝિટમાં આવવાના છે આપણા બંદર રોડ પર અને ત્યાંથી વિઝિટ કરી અને આપને મળવાના છે. પરંતુ મેં કહ્યું કે આ ખૂબ સારી રીતે આરએસએસ સાહેબને પણ કીધું અને બાબુ સાહેબને પણ કીધું કે સાહેબ હવે વલસાડ સક્ષમ છે કે હવેથી અમારા કિશોરભાઈ અને મુકેશભાઈ આ આખું બીડું ઝડપી લેશે. કારણ કે એક દ્રષ્ટાંત છે કે કોઈ પાસેથી આપણે જોઈએ જાણીએ તો એવું કરવાની આપણને પ્રેરણા થાય અને એસએમસી જે રીતે અમને ટ્વીટ કરીને મળ્યું છે કે નવસારીને એમણે 12 કલાકની અંદર જેસે તે પરિસ્થિતિમાં લાવવા માટે એસએમસીના કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબ અને સમગ્ર ટીમ અત્યારે ત્યાં વર્ક કરી રહી છે. કદાચ મને યાદ છે કે 2006ની અંદર જ્યારે સુરતમાં પૂર આવ્યું હતું તો એ પૂરને ઓસ્ટ્રેલિયા બાદ લગભગ ત્રીજા કે ચોથા દિવસે જે સુરત પહેલા હતું એનાથી પણ ખૂબ સુરત બની ગયું હતું આફ્ટર 4 દિવસ. તો આવી કામગીરી યશસ્વી કામગીરી એસએમસીએ કરી છે અને આપણે સંતોષિત છીએ કે આપણું ખૂબ નજીક સુરત છે અને એમણે બહુ દિલથી આપણે વલસાડની અંદર કામગીરી કરી છે. તો આ પ્રસંગે આપ સૌને અભિનંદન આપી હું આગળનો કાર્યક્રમ કરવા માટે કહું છું. થેન્ક યુ વેરી મચ.